न्यूज बुलेटिन साथ हूं छु अंकुर। समाचार की शुरुआत करिए। कडाणा डेमना 10 गेट 3 फूट सुधी खोली नाखवामां आव्या छे। तो आ 10 गेट खोली 62,720 क्यूसेक पानी छोड़वामां आव्युं छे। पानी की आवक में वधारो थता डेमनी सपाटी 414.5 फूटे पहोंची छे। तो मही बजार डेममांथी पानी छोड़ाता पानी की आवक में वधारो थयो छे। पानी छोड़वाथी घोड़ियार अने हाडोड पुल आवन जावन माटे बंद करवामां आव्या छे। पानी की आवक में वधारो थवता रात्रे पण पानी छोड़वामां आवशे। तो रात्रे 9 वाग्याथी 1 थी 2 लाख क्यूसेक पानी मही नदी में छोड़वामां आवशे। तो नदी परना जिल्लाना मुख्य मार्गोना 3 पुल डूबवा जवानी शक्यता छे, जेथी नीचाणवाळा विस्तारना गामोने एलर्ट करवामां आव्या छे। વાજમુદે સંવાદદાતા જયેશ ડામોર ઓનલાઈન પર જયેશ, રાજ્યમાં જે રીતે સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં જે વરસાદ પડ્યો તેને લઈને કડાણા ડેમના 10 ગેટ 3 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી ચોક્કસ જણાવી દઉં, મહીસાગર જિલ્લામાં બી આજે થોડું વાતાવરણ વરસાદી માહોલ વચ્ચે ઉપરવાસમાં જે કડાણા ડેમના ઉપરવાસમાં જે મહી બજાજ ડેમ આવેલો છે તેમાં મોટી સંખ્યામાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી કરીને જે એજ પાણી કડાણા ડેમમાં આવતું હોય કડાણા ડેમની સપાટી પણ જે સવારે 413 ફૂટ હતી જે રૂર લેવલ છે ત્યારે સપાટી 414.5 ફૂટ પહોંચી ગઈ છે અને હાલ આવક 77,000 ક્યુસેક થી વધુ આવી રહી છે। ત્યારે જે ડેમના 10 ગેટ છે એ 3 ફૂટ સુધી ખોલી અને 65,720 ક્યુસેક હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે રાત્રિના જે 9 કલાક પછી 1 કલાક થી 2 લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના હોય અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જવાની શક્યતા હોય એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। ત્યારે જે મુખ્ય માર્ગો છે, એક લુણાવાડા ને અમદાવાદ ને જોડતો હાર્ડોડ પુલ છે તે પણ ડૂબવામાં જવાની શક્યતા છે અને અન્ય એક ઘોડિયાર પુલ અને તોતરોઈ પુલ એ પણ ડૂબાણમાં જવાની શક્યતા છે। બિલકુલ જયેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ફરીથી પધરામણી કરી છે। હવામાન ખાતાની આગાહી બાદ આજે વહેલી સવારથી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, ત્યારે 3 દિવસના વિરામ બાદ જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરાજ અને ભિલોડા તાલુકામાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો મોડાસાના મોટી ઇસરોલ પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાયા હતા, જ્યારે ઇસરોલથી માધુપુરા ગામ વચ્ચેના રસ્તા પરના કોઝવે ઉપર પાણી પસાર થઈ જતા આસપાસના 5 ગામોના વાહન વ્યવહારને પણ અસર પડી હતી। તો જિલ્લાના અન્ય માર્ગો પર પણ વરસાદને કારણે વાહન ચાલકો ફસાયા હતા। તો આ તરફ સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડતા હડિયોલ ગામે પાણી ભરાયા હતા। તો ગામના તમામ રસ્તા પર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા। તો હડિયોલ ગઢોડા રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને સમસ્યા સર્જાઈ હતી। આ બાજુ પાટણની વાત કરીએ તો પાટણમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતા સિદ્ધપુર શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને શહેરમાં પાણી ભરાયા। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયા, રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો આ ઉપરાંત રાજ્યમાં વરસાદી માહોલની વચ્ચે બનાસકાંઠાના ધાનેરામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। તો બપોર બાદ ધોધમાર વરસાદ પડતા જ શહેરમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું। તો રાજ્યમાં વરસાદી માહોલની વચ્ચે ખેડામાં ભારે વરસાદ શરૂ થયો, નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો। તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી વાતરપ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો જે રીતે રાજ્યભરમાં સાર્વત્રિક હવે વરસાદની શરૂઆત થઈ રહી છે, તો ખેડાના નડિયાદમાં પણ વરસાદ પડ્યો હતો સવારથી જ, જે રીતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી તેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી। કારણ કે 2 દિવસથી જે રીતે વરસાદે વિરામ લીધો હતો તેને લઈને ઠંડક નહોતી, બફારો અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો, તેમાંથી નડિયાદવાસીઓને છુટકારો મળ્યો હતો। તો સુરેન્દ્રનગર જિલ્લાના ગામોના વાતાવરણમાં પલટો આવ્યો છે, લીંબડી, ચૂડા અને પાટડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે। તો જિલ્લાના કેટલાક ગામોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। તો મેઘરાજાએ સુરેન્દ્રનગરને પણ બાકાત નથી રાખ્યું, સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, લીંબડી, ચૂડા અને પાટડી સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે। તો ધીમી ધારે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે,
तो सवारथी धीमी धारे वरसाद सुरेन्द्रनगर जिल्ला में पड़ी रह्यो छे। तो आ तरफ राजकोट में वरसादी माहौल सर्जायो छे। धीमी धारे वरसाद शुरू थयो छे। काळा वादळों वच्चे वरसाद शुरू थयो। वरसाद ने पगले वातावरण में ठंडक प्रसरी त्रिकोणबाग बस स्टेन्ड युनिवर्सिटी रोड सहित विस्तारों में धीमी धारे वरसाद शुरू थयो छे। तो हवे नजर करिए आज 15 ऑगस्ट ने स्वतंत्रता पर्व की केवी रीते उजवणी कराई आओ जोईए। तो प्रधानमंत्री मोदी आज लाल किल्ला पर त्रणे सेना ने लईने मोटी जाहेरात करी छे। जे अंतर्गत हवे त्रणे सेनाना वडानी उपर एक चीफ ऑफ डिफेन्स स्टाफ एटले के त्रणे पांख माटे एक ज नेतृत्व करता हशे। तो वर्ष 1999 में कारगिल युद्ध बाद त्रणे पांखना एक वडानी निमणूक करवानो प्रस्ताव उठ्यो हतो। तो सेनानी त्रणे पांख वच्चे तालमेल लावा आ पदनी नियुक्तिने जरूरी मानवामां आवे छे। तो अत्यार सुधी हंगामी धोरणे चीफ ऑफ स्टाफ कमिटीनुं पद बनाववामां आव्युं हतुं, जेना चेरमेन बीएस धनुआ हता। जो कि प्रधानमंत्री मोदीनी चीफ ऑफ डिफेन्सनी जाहेरात बाद नवा कोईक सेनाना ज अधिकारीने आ पदनी जवाबदारी सौंपाई शके छे। आज मैं लाल किले से एक महत्वपूर्ण निर्णय की घोषणा करना चाहता हूं। इस विषय के जो जानकार हैं वो बहुत लंबे अरसे से इसकी मांग करते रहे हैं। आज हमने निर्णय किया है कि अब हम चीफ ऑफ डिफेंस स्टाफ CDS इसकी व्यवस्था करेंगे और इस पद के गठन के बाद तीनों सेनाओं के शीर्ष स्तर पर एक प्रभावी नेतृत्व मिलेगा। हिन्दुस्तान के सामरिक दुनिया की गति में ये CDS एक बहुत अहम और रिफॉर्म करने का जो हमारा सपना है उसके लिए बल देने वाला काम है। तो लाल किल्ला थी संबोधन करता प्रधानमंत्री मोदी ए पानी की समस्या नो पण उल्लेख कर्यो। प्रधानमंत्री 100 वर्ष पहला संत बुद्धिसागर की भविष्यवाणी ने टांकता कहूं कि हवे ए समय है कि जयरे पानी वेचाशे। आ साथ ज मोदीए मिशन जल एज जीवन नो संकल्प पण कर्यो। मेरा जन्म गुजरात में हुआ। गुजरात में एक तीर्थ क्षेत्र है महुड़ी करके, उत्तरी गुजरात में है। जैन समुदाय के लोग वहां जाते आते रहते हैं। आज से करीब 100 साल पहले वहां एक जैन मुनि हुई है। अब वो किसान के घर में पैदा हुए थे, किसान थे, खेत में काम करते थे, लेकिन जैन परंपरा के साथ जुड़ करके वे दीक्षित हुए, जैन मुनि बने। करीब 100 साल पहले वो लिख करके गए हैं। उन्होंने लिखा है, बुद्धिसागर जी महाराज ने उन्होंने लिखा है कि एक दिन ऐसा आएगा जब पानी किराने की दुकान में बिकता होगा। आप कल्पना कर सकते हैं, 100 साल पहले एक संत लिख के गया कि पानी किराने की दुकान में बिकेगा। आज हम पीने का पानी किराने की दुकान से लेते हैं। कहां से कहां हम पहुंच गए मेरे प्यारे देशवासियों। न हमें थकना है, न हमें थमना है, न हमें रुकना है, न हमें आगे बढ़ने से हिचकिचाना है। तो जम्मूना कुपवाड़ा में सेनाना जवानों साथे DGMO रणबीर सिंहे मुलाकात करी हती। तेमणे कुपवाड़ा में जवानों साथे स्वतंत्रता पर्व की उजवणी करी हती। तो DGMO रणबीर सिंहे सेनाना जवानों ने शुभेच्छा पाठवी हती अने साथोसाथ जम्मू काश्मीर की जनता नो आभार पण मान्यो हतो। તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઈ સ્થિતિનો જવાબ આપવા સેના તૈયાર છે। આજ કશ્મીર કી અવામ કો ભી મેં એક સંદેશ દેના ચાહતા હું કે ઉનકો
उनके सहयोग के लिए मैं धन्यवाद करना चाहता हूं, क्योंकि उन्होंने सबने मिलकर सुरक्षा बलों को, सिविल एडमिनिस्ट्रेशन को ये मुमकिन किया है कि जम्मू एंड कश्मीर की हालात स्थिर रह सके और पीस और स्टेबिलिटी अंदर के इलाके के अंदर कायम रह सके। पिछले कुछ दिनों के दौरान पाकिस्तान द्वारा घुसपैठ के लिए काफी कोशिश की गई है, कई ऐसे मौके पाए गए जहां कि उनकी तरफ से घुसपैठिए लाइन ऑफ कंट्रोल के जरिए अंदर आना चाहते थे। उनको मदद करने के लिए पाकिस्तान द्वारा और उनकी सेना द्वारा सीज फायर वायलेशन भी की गई, लेकिन भारतीय सेना लाइन ऑफ कंट्रोल के ऊपर बिल्कुल सतर्क है, चुकन्नी है, और तमाम की तमाम इन्फिल्ट्रेशन की जो अटेम्प्ट हुई उनको लाइन ऑफ कंट्रोल के ऊपर ही रोका जा सका और जितने भी लोग अंदर आने की कोशिश किए उनको नष्ट किया जा सके। तो जम्मू कश्मीर में 370 की कलम हटाया बाद प्रथम वक्त स्वतंत्रता पर्व की उजवणी करवामां आवी। तो जम्मू कश्मीर, लेह लद्दाख और श्रीनगर में स्वतंत्रता पर्व की उजवणी करवामां आवी हती। जम्मू कश्मीर राज्यपाले ध्वजवंदन करीने उजवणी करी, तो राज्यकक्षानी उजवणी करवामां आवी हती। तो बीजी तरफ श्रीनगर शेरे कश्मीर स्टेडियम में स्वतंत्रता पर्व की भव्य उजवणी कराई हती। आ दरमियान मोटी संख्या में युवानो जोड़ाया हता। आ उपरांत लेह लद्दाख में भाजपा कार्यालय पर उजवणी करवामां आवी। तो 370 की कलम हटाया बाद प्रथम वक्त स्वतंत्रता पर्व की उजवणी कराता युवानों में उत्साह जोवा मळ्यो। तो देशभर में स्वतंत्रता पर्व की धामधूम थी उजवणी करवामां आवी, त्यारे गुजरात में पण ठेर ठेर बीएसएफ ना जवानों और पुलिस ना जवानों द्वारा राष्ट्रीय पर्व की उजवणी करवामां आवी हती। अमदावाद पुलिस द्वारा शाहीबाग विस्तार में आवेल पुलिस हेडक्वार्टर में स्वतंत्रता पर्व की उजवणी करवामां आवी हती। तो पुलिस कमिश्नर एके सिंघे तिरंगो लहेरावीने उजवणी करी, तो पुलिस ना जवानोए परेड पण करी। तो कच्छ सरहद पर अलर्टनी वच्चे बीएसएफ सेक्टर हेडक्वार्टर पर डीआईजी ना हस्ते ध्वजवंदन करवामां आव्युं हतुं। तो कच्छ सीमाए अलर्टनी वच्चे पण बीएसएफे शांति अमनो संदेश आपी अने स्वतंत्रता पर्व की उजवणी करी छे। तो ध्वजवंदन कार्यक्रम में बीएसएफ ना जवानो अधिकारी उपस्थित रह्या हता। तो आ तरफ बनासकांठा में भारत अने पाकिस्तान नी बॉर्डर पर स्वतंत्रता दिवस की उजवणी करवामां आवी। तो नड़ाबेट पासे आवेली बॉर्डर पर बीएसएफ ना जवानोए ध्वजवंदन कर्युं हतुं। आ दरमियान स्थानिको पण जोड़ाया हता। तो बीएसएफ ना जवानोए हाजर रहेला लोकोने मिठाई वेचीने उजवणी करी हती। आ उपरांत गांधीनगर बीएसएफ हेडक्वार्टर पर पण स्वातंत्र्य पर्व की उजवणी करवामां आवी। तो बीएसएफ ना आईजी जीएस मलिके ध्वजवंदन करीने राष्ट्रीय पर्व की उजवणी करी हती। त्यारबाद तेमणे पोताना प्रवचन में जणाव्युं के देशना सीमाडाओनी रक्षा करवा माटे बीएसएफ संपूर्ण रीते कटिबद्ध छे। बीएसएफ द्वारा तमाम सरहदों पर चापती नजर राखवामां आवी रही छे। तो 73મા स्वतंत्रता दिवस की राज्यकक्षा की उजवणी छोटाउदेपुर में करवामां आवी हती। मुख्यमंत्री विजय रूपाणी ध्वजवंदन कराने राष्ट्रध्वज ने सलामी आपी हती। आ दरमियान तेमणे जणाव्युं के 72 वर्ष पहला गुजरात बे वीर सपूत गांधी और सरदारे स्वराज अपाव्यु अने हवे 72 वर्ष बाद प्रधानमंत्री नरेन्द्र मोदी और गृहमंत्री अमित शाहे 370 कलम और 35 हटावी छे। आ कलम ने हटावाथी 125 भारतीय आजादी पर्व ने ऐतिहासिक बनाव्यु छे। तो आ तरफ विपक्ष नेता परेश धानाणी अमरेली सरंभड़ा प्राथमिक शाला में ध्वजवंदन कराव्यु हतु अने एकता तथा अखंडितता संदेश पाठव्यो हतो। परेश धानाणी आज 44મો जन्मदिवस है। तेमणे स्कूलनी बाळाओ पासे राखड़ी बंधावी तेमज गाय माता ने रोटली नाखीने पोताना जन्मदिवस की उजवणी करी हती। आ उपरांत तेमणे ध्वजवंदन बाद शाळाना बाळकोने गांधी सरदार अने राष्ट्रवादना पाठ भणाव्या हता। वर्षो सुधी अलगतावादीओ आतंकवाद ने वधारता गया, 41,000 थी वधु निर्दोष लोको आतंकना भोग बन्या, जान गुमाव्या। काश्मीर 7 दायका थी विकास थी वंचित रह्यु। स्वराज्य नु सपनु 15 ऑगस्ट 1947 में बे गुजराती सपूत गांधी अने सरदार साहेबे साकार कर्यु, एज रीते गुजरातना बे नरबंकाओ प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी अने गृहमंत्री श्री अमित भाई शाहे 72 वर्ष पछी आपने 2019 में पूर्ण स्वराज नु स्वप्नु
કાશ્મીરમાંથી 370મી કલમ હટાવી અને 35 એને હટાવીને 125 કરોડ ભારતીયો વાસીઓ માટે 73મું આઝાદી પર્વ એક ઐતિહાસિક પર્વ બન્યું છે. અને ક્યાંય વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઉઠી પરોપકારની ભાવના સાથે સદભાવના અને સમાનતાના સંસ્કારોથી સમગ્ર ભારતનું આવતા દિવસોમાં સિંચન થાય, વિવિધતાની વચ્ચે એકતાનો ગુલદસ્તો એવું આ ભારત આવતીકાલે વિશ્વમાં મહાસત્તા બને એ માટે સૌને સ્વતંત્રતા પર્વની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું. તો સમાચારમાં હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો સમાચારમાં આગળ વાત કરીએ. બનાસકાંઠામાં વંદે માતરમ ગીતને લઈને વિવાદ સર્જાયો. બનાસકાંઠામાં વડગામ તાલુકાની શાળામાં વંદે માતરમ ગીત ન ગવાતા વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. તો કાલેડા ગામે અંજુમન સ્કૂલમાં વંદે માતરમ ન ગવાતા વિવાદ સર્જાયો. તો શાળામાં વંદે માતરમ ન ગાવા દેતા કાલેડાના ગ્રામજનો એસપી કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી. તો રાષ્ટ્રગીતનું અપમાન થયું હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી અને અંજુમન સ્કૂલના પ્રમુખ સામે કાર્યવાહી કરવા માંગ કરી. જોકે આ સમગ્ર મામલે રજૂઆત કરવા ગયેલા વાલીને અંજુમન સ્કૂલના પ્રમુખે ધમકી પણ આપી. એટલે મારા જવાબ જોવા કે કેમ તમે આ ગભરાવતા નથી એનું કારણ શું? અમે તમને ચર્ચા કરી જવાબ આપીશું. હાલ તો કાર્યક્રમ તમે કેટલી વારનો જવાબ આપો છો મને કહો. પછી તમને એને માટે તમે લેખિતમાં માંગજો. લેખિતમાં માંગવાનું નથી, તમે મને 10 મિનિટમાં જવાબ આપો ને કે હું બધું મારી રીતે કાર્યવાહી કરું છું, પણ મારી જોડે આવતા નહીં. તો વાત કરીએ પંચમહાલની. પંચમહાલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી સમયે મંત્રી બચુભાઈ ખાબડની જીભ લપસી હતી. પર્વની ઉજવણી સમયે પત્રકારોને સંબોધતા સમયે તેઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા હતા. ભવ્ય ભારત નિર્માણ થાય, પૂરા વિશ્વની અંદર મહાસત્તા બને એ દિશા તરફ એ સ્વપ્નને આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના અમારા ગૃહમંત્રી નીતિનભાઈ પટેલ અને દેશના અમારા ગૃહમંત્રી નીતિનભાઈ પટેલ અને દેશના અમારા ગૃહમંત્રી નીતિનભાઈ પટેલ બંને ગુજરાતના સપૂતોની નેતૃત્વમાં જે દેશ વિકાસની દિશાની અંદર એક નયા ભારત નયા ઇન્ડિયાના સ્થાપન માટે આગળ જઈ રહ્યું છે. તો સમાચારમાં હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો મહીસાગરના સંતરામપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન 2 બાળકોના મોતની ઘટના સામે આવી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન કરંટ લાગતા 2 બાળકોના ઘટના સ્થળે મોત થયા. તો મળતી માહિતી મુજબ ધ્વજવંદનનો સ્તંભ ઉભો કરતા સમયે વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો હતો. તો વીજ વાયર સ્તંભ સાથે અડતા વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા ઘટના સ્થળે દીપક રાણા અને ગણપત વળવાઈનું મોત નિપજ્યું. આ ઘટના બાદ વિદ્યાર્થીઓના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો મહીસાગરમાં બાળકોના મોતને મામલે કોંગ્રેસે સરકાર સામે માંગ રાખી છે. કેનપુર પ્રાથમિક શાળામાં 2 બાળકોના મોત થયા છે ત્યારે કોંગ્રેસે સરકાર સામે સહાયની માંગ કરી છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે બાળકોના પરિવારજનોને 5 લાખની સહાય કરવામાં આવે તેમજ તંત્રની ગુનાહિત બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવે. તો પંચમહાલમાં જે રીતે 2 બાળકોના સ્વતંત્રતા પર્વના દિવસે જ જે મોત થયા છે તેને લઈને કોંગ્રેસે સરકાર સમક્ષ માંગ મૂકી છે કે જે બાળકો મોતને ભેટ્યા છે તેમના પરિવારજનોને 5 લાખની સહાય કરવામાં આવે. તો અમે આપને જે તસવીર બતાવી રહ્યા છીએ, આ 2 બાળકો જે મોતને ભેટ્યા હતા, દીપક રાણા અને ગણપત વળવાઈ, આ 2 બાળકો જ્યારે ધ્વજનો સ્તંભ ઊભો કરી રહ્યા હતા ત્યારે તે સ્તંભ વીજ વાયરને અડકી ગયો હતો અને વીજ વાયરને અડકી જતા આ 2 બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઈને અત્યારે કોંગ્રેસ લડાયક મૂળમાં આવી છે.